વોરમ બુલેટિનની શરૂઆત કરીશું બદલાયેલી તારીખોના સમાચારની સાથે. જી હા, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ હતી, પરંતુ હવે એ તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનની જે ચૂંટણીની તારીખો છે એ તારીખો બદલાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીઓની તારીખો હવે બદલાઈ રહી છે. અને રાજસ્થાનની જો વાત કરવામાં આવે, હવે 25 નવેમ્બરના રોજ રાજસ્થાન ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન હવે કરવામાં આવશે, મતદાન કરાવવામાં આવશે. પહેલાં 23 નવેમ્બર જાહેર કરાઈ હતી, 23 નવેમ્બરના રોજ રાજસ્થાન ખાતે મતદાન થનાર હતું, પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીઓનું, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો બદલાઈ છે. અને એ તારીખ હવે નક્કી કરાઈ છે 25 નવેમ્બર, જે પહેલાં હતી 23 નવેમ્બર. સમગ્ર મામલે વિસ્તારથી માહિતી મેળવીશું પ્રતિક પાસેથી. પ્રતિક, કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી 5 રાજ્યોની ચૂંટણી જાહેર કરી હતી કે જે રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. 5 રાજ્યોની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણા, આ 5 રાજ્યોમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, કારણ કે આ 5 રાજ્યોનો વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હતો. અને આ તારીખની જો વાત કરવામાં આવે તો અગાઉ 23મી નવેમ્બરના રોજ તમામ રાજ્યોમાં મતદાન થવાનું હતું, પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ફરીથી જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનમાં જે વિધાનસભાની ચૂંટણી થવાની છે તેના મતદાનની તારીખ હવે 23ના બદલે 25 નવેમ્બરે કરવામાં આવશે. કારણ કે 23 નવેમ્બરે તમામ જે 5 રાજ્યોમાં મતદાન થવાનું હતું તેની અંદર જે ચૂંટણી પંચનો જે કહી શકાય સ્ટાફ છે તે સ્ટાફ વ્યસ્ત રહેવાના કારણે કેટલીક જગ્યા ઉપર તકલીફ પડી શકે તેવી શક્યતા હતી. અને આજકાલથી જે તારીખ છે તે બદલવામાં આવી છે, પરંતુ જે મત ગણતરી માટેની તારીખ છે તે તારીખ યથાવત રાખવામાં આવી છે. 3 ડિસેમ્બરના રોજ તમામ જે 5 રાજ્યોમાં મતદાન થવાનું હતું તેનું મતગણતરી છે 3 તારીખે થવાની છે. એટલે કહી શકાય કે ફક્ત રાજસ્થાન રાજ્યની જે વિધાનસભાની ચૂંટણી છે તેના માટેની મતદાનની તારીખ છે તે બદલવામાં આવી. જે આભાર પ્રતિક સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો બદલાઈ ચૂકી છે. હવે આગળ વાત કરીશું વર્લ્ડ કપની સૌથી મસ્ટ અવેટેડ મેચ એવી ભારત એટલે કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચની કરીશું વાત, કારણ કે મેચ હવે થવા જઈ રહી છે. 14 તારીખ નક્કી છે, શનિવારનો એ દિવસ છે અને અમદાવાદના તમામ રસ્તાઓ એ દિવસે સુમસામ થઈ જશે એ વાત પાકી છે. પરંતુ હવે સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ઘણા પગલાં લેવામાં આવ્યા છે. વર્લ્ડ કપની આગામી મેચને લઈ પાકિસ્તાનની ટીમ જ્યારે અમદાવાદ પહોંચી છે ત્યારે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં આવેલી હયાત હોટલ ખાતે રોકાશે. મેચને લઈને તંત્ર દ્વારા 1.5 લાખ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 14 ઓક્ટોબરે ભારત વર્સિસ પાકિસ્તાનની મેચ યોજાઈ રહી છે, જેને લઈને બંને દેશોના ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા 2 દિવસ અગાઉ જ ગુજરાતમાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મેચ નિહાળવા પોતાના પરિવાર સાથે આવવાના હોય તેમને એરપોર્ટ, રેલવે સ્ટેશનથી સ્ટેડિયમ સુધી આવવા જવાની કોઈ બી પ્રકારની તકલીફ ના પડે, ટ્રાફિક વ્યવસ્થાઓ સારી રીતે થઈ શકે, મેચ જોવા આવનાર સૌ લોકો સ્ટેડિયમમાં સારી રીતે મેચને એન્જોય કરી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા બધા જ વિભાગો જોડે મળીને મેચની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો ભારત પાકિસ્તાનની મેચ કે જેની તમામ લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટિકિટો જ્યારે જ્યારે ઓનલાઈન વેચાવા માટે મુકાય છે ત્યારે તુરંત જ વેચાઈ જાય છે. અને જ્યારે 2 મિનિટ કે 3 મિનિટ કે 5 મિનિટ બાદ જો તમે ટિકિટ લેવા માટે પહોંચો તો એ ઓનલાઈન પણ આપને ટિકિટ નથી મળતી. પરંતુ હા, સોશિયલ મીડિયા ઉપર કેટલીક ટિકિટો વેચાઈ રહી હતી અને એ ટિકિટોને લઈને ખૂબ જ મહત્ત્વની બાબતો સામે આવી છે. એક યુવકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, કારણ કે ભારત પાકિસ્તાનની મેચો દરેક ખૂણે ભારત અને પાકિસ્તાન મેચ ની ચર્ચા થતી હોય છે ત્યારે અમદાવાદના બંને યુવાનોએ પોતાના શરીર ઉપર ભારત અને પાકિસ્તાનના ફ્લેગ પેઇન્ટ કર્યા છે અને દરેક ટીમોનો મનોબળ ઉત્સાહ વધારવાનો ટ્રાય કરી રહ્યા છે. આપણે અમદાવાદના અરુણ હરિયાની સાથે વાત કરશું. અરુણ, ક્યાં કહો કે ઇસ મેચ કે બારે મેં કિતના ઉત્સાહ હૈ ઇસ મેચ કો લેકર? ઇસ બાર જબરદસ્ત ઉત્સાહ હૈ. મેં જહાં પર ભી જાતા હું ઇસ દેખતા હું ઓર મેં ચેરઅપ ભી કરતા હું એસે મેં તિરંગા પેઇન્ટિંગ ભી ઘૂમતા હું. જબરદસ્ત ઉત્સાહ મેં દેખ રહા હું. જૈસે ઓલમ જૈસે યહાં પર હમ વર્લ્ડ કપ કા પહેલે ઇંતજાર કરે રહે થા વો ઇંતજાર આ ગયા ઓર સબસે નજર સબકી બડી નજર યહાં પર ઇસ ઇન્ડિયા ઓર પાકિસ્તાન કે
ऊपर ही है, इस मैच के ऊपर ही है। 14 ऑक्टोबर अमदावाद में रमनार भारत पाकिस्तान की मैच पहला डुप्लिकेट टिकट नु वेचाण करता चार आरोपियों की धरपकड़ अमदावाद क्राइम ब्रांचे करी छे। बोड़कदेव की आ जेरोक्स की दुकान की अंदर बोगस टिकीटो छापवामां आवती हती ने तेनुं वेचाण करवामां आवतुं हतुं। महत्वनुं छे के अमदावाद क्राइम ब्रांचे रेड करीने जेरोक्स मशीनमांथी जे कलर प्रिंटो छापवामां आवी हती ते टिकीटोनी कब्जे करी छे, साथे चार आरोपीओने पण कब्जे कर्या छे। कुल 108 टिकीटो अहींयाथी कब्जे करवामां आवी छे, जे एक पेज उपर त्रण अलग अलग कलर प्रिंट काढवामां आवी हती ने टिकीटनी आबेहूब कॉपी करीने तेनुं वेचाण करवामां आवतुं हतुं। अलग अलग कुल 108 टिकीटों कब्जे करवामां आवी छे। टिकीटनी जो वात करवामां आवे तो 2000 मूल्यनी टिकीट छे ते ऊंचो भाव लईने वेचाण करवामां आवती हती। आ बातमीना आधारे अमदावाद क्राइम ब्रांचे रेड करीने दुकानमां ज्यारे रेड करी त्यारे तेनी पासेथी टिकीटो मळी आवी हती। कुल चार आरोपीओनी धरपकड़ करवामां आवी छे। हाल आरोपीओनी पूछपरछ चालू छे ने वधु केटला आरोपीओ आ समग्र कौभाडमां સંડોવાયેલા છે તેની પણ વધુ તપાસ હાથ ધરાઈ છે। કેમેરાપર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। तो जो ऑनलाइन टिकीटो होय छे मळती नथी अने जे मळी रही छे सोशियल मीडिया उपर ए नकली छे, एटले के हवे क्रिकेट रसियाओना माटे जाए तो कहाँ जाए जेवी परिस्थितिनुं निर्माण थई रह्युं छे। आगळ वात करीशुं सूरतनी, कारण के जो आपनुं बाळक नर्सरीमां भणी रह्युं छे, जो आपनुं बाळक जुनियर केजीमां छे के जो आपनुं बाळक सीनियर केजीमां छे, तो आपना माटे आ खबर खूब ज महत्वनी छे। सूरतथी जे वीडियो सामे आव्या छे ए हचमचावी देनारा छे, अने आ जे वीडियो छे एक शाळाना छे, एक जुनियर केजीमां भणतेवुं बाळक बाळकी छे जेने शरीर उपर एक बाद एक 26 धब्बा एक शिक्षिकाए मार्या छे, अने त्यार बाद जे एना वालीओ छे वाली पहोंच्या छे पोलीस स्टेशन। વિસ્તારમાં હેવાની એક ટીચર છે તેની ધરપકડ થઈ છે, અત્યારે જુવિનાઇલ એક્ટ લગાવીને પોલીસ છે તે નિવેદન નોંધી રહી છે। ટીચર આપણી સાથે વાત કરો, ટીચર શું થયું હતું, કેમ બાળકીને આટલું બધું માર્યું હતું તમે? તમને દયા નહી આવી? એ ભૂલમાં મરાઈ ગયું મને, પણ આટલી નાની બાળકીને આટલું જોરમાંથી મરાઈ નહીં, ટીચર ખબર છે તમને? પોતાની ભૂલ સ્વીકારી રહી છે, એટલે કહેવાય કે જે કાપોદરા વિસ્તારમાં જે બનાવ બન્યો હતો બાળકીને માર મારવાનો, ત્યારે કાપોદરા પોલીસે અત્યારે છે કે જુવિનાઇલ એક્ટ ગુનો નોંધ્યો છે, અને ટીચરની જે પૂછપરછ હાલ કરાઈ રહી છે। જે રીતના જે સ્કૂલનો વિવાદ આવ્યો હતો, સૌ કોઈને જે કહેવાય કે હચ મચાવી દેવી તેવી ઘટના હતી, અને આ ઘટનાને લઈને આ જે ટીચર છે તેની પર ફિટકાર વરસાવી રહ્યા છે। ટીચર સાથે પાછી જાણવા, ટીચર તમારું નામ શું છે? તમારું નામ જસોદાબેન? શું નામ છે? જસોદાબેન। બેન કેમ માર્યું તમે એને? એ કેમ મરાય, મને એની ભૂલમાં થઈ ગયું એમ કાઈ નહીં। કેટલા વર્ષથી તમે નોકરી કરો છો? 10-15 વર્ષથી। આ રીતના તમે બાળકને માર્યું કેટલું યોગ્ય કહેવાય? હાલ જે રીતના ટીચર છે તે પોતાની ભૂલ સ્વીકારી રહી છે, અને પોલીસે તે અત્યારે તેની પૂછપરછ કહેવાય, એટલે કહેવાય કે જો સુરતના કાપોટા વિસ્તારમાં બનાવ બની રહ્યો, સૌ કોઈને હચમચાવી દે, ત્યારે પોલીસે તે અત્યારે જે ટીચરની છે તે પૂછપરછ કરી રહી છે। જી, હવે આગળ વાત કરીશું અમદાવાદની જ, કારણ કે એસપીજી દ્વારા એક મહાસભાનું આયોજન કરાયું હતું, અને એ મહાસભામાં પ્રેમલગ્નને લઈને ખૂબ જ મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી, કેટલાક નવા નિયમો બનાવવાની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં પ્રેમલગ્ન માટે કડક કાયદો બનાવવાની માંગ કરાઈ છે। પાટીદાર સમાજને ચૌધરી સમાજે આ કાયદા માટે સમર્થન પણ આપ્યું છે। શું કાયદો બનાવવાની માંગ કરાઈ છે, જેની સાથે કયા પ્રકારનો કાયદો છે, માંગ કયા પ્રકારની છે, તમામ બાબતે વિગતે ચર્ચા કરીશું નિકુલ સાથે। જી નિકુલ। જી બિલકુલ, જે હાલમાં જ તાજેતરમાં એસપીજીની એક સભા મળી હતી, અને તેની અંદર પ્રેમ લગ્નને લઈને માતા પિતાની મંજૂરી હોવી જોઈએ તેવો કાયદામાં સુધારો લાવવાની માંગ છે તે પાટીદાર સમાજે કરી હતી। તે જોતા જ જે ચૌધરી સમાજે છે તે હવે પાટીદાર સમાજને સમર્થન આપ્યું છે। એક સમર્થન કરતો જે પત્ર છે તે લખવામાં આવ્યો છે, અને તેની અંદર જે છે તે ઉલ્લેખવામાં આવ્યું છે કે જે એસપીજીની જે માંગ હતી તે ચૌધરી સમાજ જે છે તે સમર્થન કરે છે। આ પત્ર અખિલ
ભારતીય આજના મહાસભા દ્વારા જે છે તે લખવામાં આવ્યો છે અને તેમને એ પણ કહ્યું છે કે કોઈ પણ દીકરી જયારે લવ મેરેજ કરે છે ત્યારે તેની જે પરમિશન માટે જે છે તે માતા પિતાની સહી લેવામાં આવે, સાથે જ ગામના નજીકના જે સેન્ટર હોય ત્યાં આગળ જ જે છે ત્યાં પ્રેમ લગ્નની જે નોંધણી છે તે કરવામાં આવે. સાથે જ તેમને જણાવ્યું છે કે હવે લવ મેરેજનો જે કાયદો છે તેની અંદર સુધારો લાવવો પણ જરૂરી છે, જેથી કરીને આંતર જ્ઞાતિય જે લગ્નો થઈ રહ્યા છે અને તે ધર્મ જે લગ્નો થઈ રહ્યા છે તે અટકી શકે. હવે આગળ વાત કરીશું એક વિચિત્ર અકસ્માતની. જી હા, વલસાડ જિલ્લાના પારડી ખાતે હાઈવે હોટલ ખાતે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક એકબીજાને અડીને પસાર થઈ જેમાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. વલસાડના પારડી નજીકની આ ઘટના જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ટ્રકમાં ગ્રીસિંગ કામ કરી રહ્યો હતો એક યુવક અને એ સમયે બાજુમાંથી બીજી જે ટ્રક હતી એ અચાનક શરૂ થઈ ગઈ અને આગળ જવા માંડી, જેના કારણે એક જે યુવક હતો કે જે વચ્ચે કામ કરી રહ્યો હતો એ કચડાઈને તેનું મોત થયું છે. બે ટ્રક વચ્ચે દબાઈ જતા એક યુવકનું મોત થયું છે. ત્યારે આ સમગ્ર મામલે વિગતે વાત કરીશું સંવાદદાતા કાદર સાથે જે ફોનલાઇનથી જોડાયા છે. જી કાદર. જે ચોક્કસથી જે જણાવી દઉં કે આ ઘટના પારડીને નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા વિરામ હોટલના પાર્કિંગમાં બની હતી, જેમાં એક ટ્રક ઊભો હતો. ટ્રકની બાજુમાં એક ટેમ્પો હતો. બંનેની વચમાં એક યુવક ગ્રીસિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રક ચાલકે અચાનક ટ્રક ચાલુ કરી મૂકતા બંને વાહનોની વચમાં યુવાન કચડાઈ ગયો હતો અને એનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના બાદ પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જય આભાર કાદર સમગ્ર માહિતી આપવા બદલ. તો વલસાડ જિલ્લાના પારડીની આ ઘટના કે જ્યાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હવે આગળ વાત કરીશું, ફરી એક વખત વાત કરીશું નવરાત્રિની જ, કારણ કે નવરાત્રિને લઈને જ્યાં એક તરફ હાર્ટ એટેકને લઈને આરોગ્ય વિભાગ સાબદુ છે, એ જ રીતે એએમસી પણ હવે સજ્જ થઈ ગયું છે. ખાણીપીણીને લઈને એએમસી સજ્જ થયું છે. ખાણીપીણીમાં ભેળસેળ અને એ ભેળસેળ અટકાવવા માટે એએમસી હવે સાબદુ જાગી ગયું છે. સોસાયટીઓમાં પણ જો નાસ્તો કરાવતા હો તો ધ્યાન રાખજો. વિગતે વાત કરીશું જિજ્ઞેશ સાથે. જિજ્ઞેશ જે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 16 ટીમો હવે નવરાત્રિ દરમિયાન રાત્રે જે નાસ્તો સોસાયટીઓમાં પીરસવામાં આવે છે, સોસાયટી દ્વારા જેનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યાં ચકાસણી કરશે, ત્યાંના સેમ્પલ લેશે. જો તે નાસ્તો આરોગ્યપ્રદ નહીં હોય તો કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમ તેને લઈને કાર્યવાહી કરશે અને જો તે નાસ્તો આરોગ્યપ્રદ હશે અથવા તો તે ખાવાલાયક હશે તો તેનું વેચાણ કરવામાં આવશે. પરંતુ કોર્પોરેશનના જે હેલ્થ વિભાગની જે કામગીરી છે તે અગાઉ પણ શંકાના દાયરામાં આવી ચૂકી હતી, કારણ કે કોર્પોરેશન સેમ્પલ લઈ જાય છે અને સેમ્પલના પરિણામો અંદાજિત 10-12 દિવસ પછી આવતા હોય છે. તો સૌથી મોટો સવાલ એ છે કે શું નાસ્તો 10-12 દિવસ પહેલા બનાવશે અને તેના સેમ્પલ લેવામાં આવશે, અથવા તો જે નાસ્તો વેચાવવાનો છે તૈયાર થઈ ચૂક્યો છે તેના સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને લોકો આરોગી જશે ત્યારબાદ તેનો રિપોર્ટ આવશે. એટલે કે ઘણી અસમંજસ છે કોર્પોરેશનના નિયમની પાછળ, પરંતુ હેલ્થ વિભાગ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે તે એક સારી બાબત કહી શકાય. એટલે ક્યાંક હેલ્થ વિભાગ જે છે, જે સ્વાસ્થ્ય વિભાગ છે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતું ચોક્કસથી જોવા મળ્યું છે, પરંતુ ક્યાંક હજી પણ નિયમોમાં ફેરફાર જરૂરી હોય એમ જિજ્ઞેશની વાત ઉપરથી લાગી રહ્યું છે. હવે વાત કરીશું ફરી એક વખત, નવરાત્રિ છે અને મા અંબાના દર્શન માટે લોકો ઉમટી પડતા હોય છે, ભક્તો ઉમટી પડતા હોય છે, જે દર્શનાર્થીઓ હોય છે એ ઉમટી પડતા હોય છે અને એવા સમયે હવે નવરાત્રિના 9 દિવસ દરમિયાન મા અંબાના દર્શન માટેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ નોરતાથી સવારે 7:30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે, જેની સાથે જ વધુ શું ફેરફારો કરવામાં આવ્યા છે વિસ્તારથી વાત કરીશું બંસી સાથે. બંસી. જી જય. યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થીઓના સમયમાં ખાસ કરીને ફેરફાર કરવામાં આવ્યો છે. આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 2 વાર મંગળા આરતી કરવામાં આવશે અને ખાસ કરીને ભક્તો માટે અલગ અલગ સમય આપને દર્શાવી દઈએ કે જે રીતે 11:30 સુધી દર્શન, સવારે 8:00 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે, ત્યારબાદ 12:30 થી 4:15 સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. આ ઉપરાંત 6:30 થી 7:00 વચ્ચે જે છે આરતી થશે અને ત્યારબાદ 9 વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. અને બીજથી જે રીતે નવરાત્રિના બીજા દિવસથી અષ્ટમી સુધી જે સવારે 2 વખત મંગળા આરતી પણ કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને ધ્યાનમાં લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અને એકમના દિવસે, નવરાત્રિની એકમના દિવસે સવારે 9:15 થી 10:30 ની વચ્ચે જે છે તે ઘટ સ્થાપનનો સમય દર્શાવવામાં આવ્યો છે. જી જય.